પ્રિયજન વિનય પ્રિયજન આ શબ્દ જેટલો ગમે એટલો નિભાવવો કઠિન છે આ નવલકથા વાંચીને પ્રિયજન શબ્દની ગરિમા સમજાય અથવા તો આ શબ્દના ભાવાર્થને સાર્થક કરી શકાય એમ કહીએ તો ખોટું નથી ઘણા વખતથી આ પુસ્તક પર નજર હતી અંતે વાંચવાનો સંજોગ બની ગયો જેમને ભૂતકાળ તરફ વધુ લગાવ કે જોડાવ હોય તે આ પુસ્તક વાંચતા પોતાના ભૂતકાળમાં ચોક્કસપણે સારી પડે માત્ર બે પાત્રો બીજા દરેક પાત્રોને જીવંતતા પ્રદાન કરે ભૂતકાળ અને વર્તમાન હોય પણ ભૂતકાળની પહેલા પણ કોઈ કાળ કોઈ સમય હોતો હશે ખરા ભૂતકાળની વ્યાખ્યા શું સમયની વ્યાખ્યા શું ઘણા પ્રશ્નો થાય અને નિરુત્તર રહે વાંચકે જ શોધવા પડે સ્વ અનુભવથી ચારુ અને નિકેત વર્ષો પછી આમ અચાનક મળે અને બંને તેમના સુખી દાંપત્ય જીવનની વાતો કરે છતાં કંઈક ન હોવાની ન થવાની પીડા હૃદયમાં આજીવન રહ્યા કરે ચારુ તેમના પતિ અને પોતાના વીતેલા જીવનની વાત વીતેલા સમયના એક પાત્રને કરે નજીકના ભૂતકાળની વાત વિસરાઈ ગયેલ ભૂતકાળ પાસે કરે મનને ગમે તે ન મળે પણ મનને મળે તે ગમી જાય પ્રેમ અને વિરાહ બંને પક્ષે જોવા મળે ઇમેચ્યોર અને મેચ્યોર પ્રેમનો ભેદ જોવા મળે જિંદગી કરતા સંબંધો એક મોટા ઉખાણા બની જાય જિંદગીનો કોયડો ઉકેલતા ઉકેલતા સંબંધોના ઉખાણામાં અટવાય જઈએ કેવું છે જેની કલ્પના કરી હોય એ ન બને અને જેની કલ્પના પણ ન કરી હોય એ બને એકદમ સિમ્પલ સ્ટોરી છે પણ વાચક મુજબ તેના અર્થ પર્યાય વિચાર નિર્ણય અને અંત બદલાયા કરે કારણ કે અંત છે જ નહીં બસ વિરામ છે ભેગું થવું કે છૂટા પડવું અંત નથી અંત આપણે શોધવો પડે વાર્તામાં અંત આવી શકે પણ જીવનમાં